હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ નમસ્તે હું કીર્તિરાજ્ય ગુરુ આહિર કન્યા છાત્રાલય વતી આપ સૌ બીકોમ કોમ સેમેસ્ટર વનના વિદ્યાર્થીનીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આપણો વિષય કે જે બી કોમમાં આવે આવી રહ્યો છે તે છે કંપનીનો કાયદો જેને કહેવામાં આવે છે કંપની લો વન જે આજે આપણે હું તમને એના સિલેબસની રૂપરેખા ક્યા ક્યાં યુનિટ એના કયા કયા ટોપિક્સ એ બધા હું તમને વિગતવાર રજૂઆત કરીશ સો લિટલ સ્ટુડન્ટ સ્ટાર્ટ અવર ઓનલાઈન વર્ક આ આપણી બુક છે કંપનીનો કાયદો એક આપણે બે હજાર તેરના નવી કંપની ધારાના કાયદા અનુસાર કંપનીને રિલેટેડ બધા નવા કાયદા સમજવાના છે આપણું પહેલું યુનિટ છે પહેલાં સેમેસ્ટરનું જે છે કંપનીનો કાયદો બે હજાર તેર જેમાં તેનો ઐતિહાસિક વિ વિકાસ કંપનીની વ્યાખ્યા કંપનીના લક્ષણો બે હજાર તેરની બહાર પાડવામાં આવેલી નવી જોગવાઈઓ કંપનીનું કાનૂની અસ્તિત્વ જેમાં આવે છે પડદો ભેદવાનો સિદ્ધાંત પછી આવે છે કંપનીના કા ફાયદા તથા તેની સામાજિક ઉપયોગિતા કંપનીની મર્યાદાઓ સામાજિક દૂષણો અને કંપનીની સામાજિક જવાબદારી આ આપણે પેલા યુનિટમાં પેલો પોઈન્ટ છે હવે યુનિટ વનમાં બીજો પોઈન્ટ આવે છે જોઈન્ટ સ્ટોક કંપની એના પ્રકારો અને એની રચના અને એની સાથે આવે છે કંપનીની સ્થાપના વિજે કે જે એનો ત્રીજો પોઈન્ટ છે જેમાં કંપની જોઈન્ટ સ્ટોક કંપની છે એમાં એના પ્રકારો ખાનગી કંપનીના પ્રકારો ખાનગી કંપની પરના નિયંત્રણો ખાનગી કંપનીના વિશિષ્ટ અધિકારો કંપનીનું રૂપાંતર મીન્સ ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર ત્યારબાદ આવે છે ખાનગી કંપની અને જાહેર કંપનીની તુલનાત્મક ચર્ચા એટલે કે બંનેનો તફાવત પછી છે વાણિજ્ય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોનો તુલનાત્મક અભ્યાસ પછી એમાં ને એમાં ત્રીજો પોઈન્ટ આવે છે આપણે પહેલાં યુનિટમાં કંપનીની સ્થાપના વિધિ તો સ્થાપના વિધિ એનો અર્થ એની વ્યાખ્યા અને એનું મહત્ત્વ ત્યારબાદ સ્થાપનાવિધિ અથવા કંપનીની સ્થાપનાવિધિની વિગતવાર તબક્કા એમાં નોંધણી પહેલાંનો તબક્કો નોંધણીનો તબક્કો અને ધંધો શરૂ કરવાનો તબક્કો પછી આવે છે સ્થાપકોની ફરજ અને જવાબદારી પછી કંપનીની રચના સંબંધે કંપની સેક્રેટરીની ફરજો હવે આવે આપણે છે બીજું યુનિટ કે જે કંપનીની સ્થાપના માટે જરૂરી દસ્તાવેજો જે તૈયાર કરવામાં આવે છે એમાં ત્રણ પ્રકારના દસ્તાવેજ આપણે શીખવાના આવશે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આર્ટિકલ ઓફ એસોસિએશન અને પત્ર જેને અંગ્રેજીમાં આપણે શોર્ટ ફોર્મમાં એમઓએમ એઓએ એમઓએ એમ એ એઓએ અને પ્રોસ્પેક્ટસ તરીકે ઓળખવામાં આવે છે જેમાં જ્યારે મેમોરેન્ડમ છે તો એની વિવિધ કલમો એની વ્યાખ્યા એનો અર્થ અને એનું મહત્ત્વ ત્યારબાદ એનું સ્વરૂપ નોંધણી અને એની અસરો અને એની કલમો કે જે બહુ મોસ્ટ આઈએમપી છે અને એક્ઝામમાં એ વારંવાર પૂછાય છે નામની કલમ રજિસ્ટર્ડ ઓફિસની કલમ ધ્યેય અને ઉદ્દેશની કલમ મૂડીની કલમ જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ પછી તો કે મેમોરેન્ડિયમની અન્ય જરૂરાત જરૂરિયાતો પછી સત્તાની ઉપરવટનો સિદ્ધાંત અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કલમોમાં ફેરફાર કરવો હોય તો એ કઈ રીતે કરાય છે એ કલમ નંબર તેરમાં સમાવવામાં આવે છે તો જેટલી આપણે ઉપર જોઈ એ બધી બધી કલમોમાં કઈ કયો અને કેવી રીતે ફેરફાર થાય છે એ આપણે જાણીશું પછી એનો ને એનો પાંચમો પોઈન્ટ છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન મીન્સ બીજા યુનિટમાં બીજો પોઈન્ટ પેલો આપણે જોયો મેમોરેન્ડમ બીજો છે આર્ટિકલની કલમ એમાં આપણે શું શું સમજવાનું રહેશે તો એની વ્યાખ્યાનું મહત્ત્વ આર્ટિકલ ઓફ એસોસિએશન અંગે કંપની ધારાની જોગવાઈઓ આર્ટિકલ ઓફ એસોસિએશનનું સ્વરૂપ અને એમાંની વિગતોનું સ્વરૂપ પછી મુખ્ય છે ટેબલ એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અસર એનો આંતરિક વહીવટનો સિદ્ધાંત આર્ટિકલ ઓફ એસોસિએશનમાં ફેરફાર કલમ નંબર ચૌદ પછી છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશનની તુલનાત્મક ચર્ચા અને ત્યારબાદ આવે છે રચનાત્મક સૂચનાના સિદ્ધાંત હવે એનો ત્રીજો પોઈન્ટ જે છે વિજ્ઞાપન કે જેને કહેવામાં આવે છે પ્રોસ્પેક્ટસ તો એમાં આપણે હશે કે ભાઈ વિજ્ઞાપન પત્ર અંગેની પૂર્વ તૈયારી શું છે વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા શું છે એનું સ્વરૂપ શું છે અને એનું મહત્વ પત્રની વિગતો નિષ્ણાતોનો અભિપ્રાય અને નિવેદન કલમ નંબર છવ્વીસ અને તેત્રીસની જોગવાઈ પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ પત્રમાં અસત્ય એટલે કે અસત્ય નિવેદનો પછી પત્રમાં અસત્ય નિવેદનો અંગેની જવાબદારી જાહેર દરખાસ્તવાળા દસ્તાવેજ અને પત્ર વિજ્ઞાપન પત્રનું પરીક્ષણ તેની નોંધણી તેના બદલાનું નિવેદન પછી રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અથવા સંક્ષિપ્ત પ્રો પ્રોસ્પેક્ટસ પછી આવે છે સલ્પ પ્રોસ્પેક્ટસ જાહેર પ્રસ્તાવ અને ખાનગી નિયુક્તિ અને છેલ્લે આવે છે ઓનલાઈન દસ્તાવેજોનું ફાઇલિંગ હવે આગળ આવે છે ત્રીજું યુનિટ આપણે બે યુનિટ જોઈ જઈએ કે ભાઈ બે પહેલાં બે યુનિટમાં ક્યાં કયા પોઈન્ટ્સ આવશે ઇન્કલુડેડ હવે ત્રીજું યુનિટ જોઈએ ત્રીજા યુનિટમાં છે કંપનીને ફર્ચામાં લઈ જવી જેમાં આવે છે તેને લગતી બધી પ્રોસિજર એનો અર્થ અને સમજૂતી એની અલગ અલગ રીતો એના પ્રકારો અને એની પદ્ધતિઓ જે આપણે કલમ બસો સિત્તેર મુજબ અનુસરવાની રહેશે ત્યારબાદ આવે છે ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ફર્ચામાં લઈ જવાની પ્રક્રિયા તે કલમ નંબર બસો એકોતેર મુજબ એમાં એનો અર્થ એ કયા સંજોગોમાં કરવામાં આવે છે એની અરજી લિક્વિડેટરનું નિમણૂક ટ્રિબ્યુનલની સત્તાઓ કંપનીને ફરચામાં લઈ જવાના હુકમના પરિણામો અને કંપનીનું વિસર્જન એવી જ રીતે જો જ્યારે ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ફરચામાં લઈ જઈ ગઈ એવી જ રીતે કંપની મરજિયાત કે સ્વૈચ્છિક રીતે ફરચામાં જવાની પ્રક્રિયા છે તે કલમ ત્રણસો ચાર મુજબ અનુસરવામાં આવે છે જેમાં સ્વૈચ્છિક ફરચાનો અર્થ સ્વૈચ્છિક ફરચાના સંજોગો અને સ્વૈચ્છિક ફરચાના પ્રકારો જોવામાં આવે છે એમાં ફરચાની વિધિ સભ્યો દ્વારા હોય ત્યારે પછી લેણદારો દ્વારા ત્યારે વિધિ અને સભ્યો દ્વારા સ્વૈચ્છિક ફરચાને તથા લેણદારો દ્વારા સ્વૈચ્છિક ફરચાને લાગુ પડતી કેટલીક જોગવાઈઓ અને લાસ્ટમાં ટ્રિબ્યુનલની દેખરેખ હેઠળ ફરચામાં જવાની પ્રક્રિયા પછી તો કે ઓફિશિયલ લિક્વિડેટર એનો અર્થ ઓફિશિયલ લિક્વિડેટર અને લિક્વિડેટર પછી એની નિમણૂક એની સત્તાઓ પછી ટ્રિબ્યુનલ દ્વારા મંજૂરીથી મળતી સત્તાઓ અને ટ્રિબ્યુનલની મંજૂરી સિવાય મળતી સત્તાઓ ઓફિશિયલ લિક્વિડેટરની ફરજો હવે લિક્વિડેટર એનો અર્થ એની નિમણૂક સત્તાઓ ફરજો અને એનું મહેનતાણું ત્યારબાદ આવે છે કંપનીની પરિસ્થિતિ અંગેનું નિવેદન લિક્વિડેટરનો અહેવાલ અને તપાસની સમિતિ આ બધી કલમ મુજબ જોવામાં આવશે હવે આવે છે આપણે છેલ્લું યુનિટ યુનિટ નંબર ચાર જેમાં આપણે ત્રણ પોઈન્ટ સમાવેશ થાય છે ડિવિડન અને વ્યાજ સ્ટોક એક્સચેન્જ જેને આપણે શેરબજાર કહીએ છીએ અને જામીનગીરીની નોંધણી એમો પહેલો પોઈન્ટ આવશે ડિવિડન અને વ્યાજ તો એમાં નફો નક્કી કરવાની અગત્યતા તેમાં આવતી મુશ્કેલીઓ પાત્ર નફો પાત્ર નફો નક્કી કરવા માટેના નિર્ણાયક પરિબળો પાત્ર નફો નક્કી કરવા અંગેના અગત્યના મુદ્દા કે જેમાં ઘસારો મૂડી નફો મૂડી ખોટ આગલી પાછલી ખોટ અને નફો અનામત ખાતે લઈ જવાની રકમ વહેંચણી પાત્ર નફા અંગે ઓડિટરની ફરજો આ બધા મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે પછી તો કે નફો અને વહેંચણી પાત્ર નફો એ બેની તુલનાત્મક ચર્ચા ત્યારબાદ આવે છે ડિવિડન્ડ પછી આવે છે ડિવિડન્ડ અંગેની કંપની ધારાની જોગવાઈઓ છેલ્લે આવે છે ડિવિડનના પ્રકારો એમાં પ્રેફરન્સ શેર અંગેનું નહીં મંગાવેલ ડિવિડન્ડ અને ડિવિડન અંગે ઓડિટરની ફરજો એમાં પછી સ્ટોક એક્સચેન્જ એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જે કહેવામાં આવે છે શેરબજાર તો શેરબજારનો ઉદભવ ક્યારે થયો તેનો વિકાસ તેની લાક્ષણિકતાઓ એના કાર્યો એનું મહત્ત્વ ઉપયોગીતા અને ફાયદાઓ કે જે ત્રણ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે રોકાણકારના કંપનીના સમાજ અને રાષ્ટ્રના ત્યારબાદ આવે છે બજારનું વ્યવસ્થા તંત્ર પછી આવે છે શેર જામીનગીરીના વ્યવહારો કે જેમાં રોકડ હાજરનો વાયદાના અને સટ્ટાના વ્યવહારો આ બધી વસ્તુ જોવામાં આવે છે અને છેલ્લો પોઈન્ટ જામીનગીરીની નોંધણી કે ભાઈ જામીનગીરી લિસ્ટિંગ ઓફ સિક્યુરિટીઝ તો એ જામીનગીરીની નોંધણીનો અર્થ અને એનું મહત્ત્વ એની અરજી અને જરૂરી દસ્તાવેજો કાનૂની જોગવાઈઓ પછી તો કે જામીનગીરી નોંધણીના ફાયદા એ રોકાણકાર અને કંપનીના બંનેના દ્રષ્ટિકોણથી પછી જામીનગીરીની નોંધણીની મર્યાદાઓ પછી જામીનગીરીના વ્યવહારના પ્રકારો રોકડ હાજરનો વાયદાનો કે સટ્ટાનો આ બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ આપણે સ્ટુડન્ટ જોઈએ તો છેલ્લે આપણે પેપરસ્ટાઈલમાં નજર નાખીએ તો આપણી પેપર પેપરસ્ટાઈલ કઈ પ્રકારની રહેશે દરેક યુનિટમાંથી પહેલાં યુનિટમાંથી વીસ માર્કનું પૂછી પૂછાશે કે એક પ્રશ્ન નથવામાં બીજો પ્રશ્ન કે તમારે ગમે એક પ્રશ્ન સિલેક્ટ કરીને લખવાનો રહેશે કે જે વીસ માર્કનું વેટેજ ધરાવે છે ત્યારબાદનું સેકન્ડ યુનિટ તો એ સેકન્ડ મા યુનિટ પણ વીસ માર્કનું વેટેજ ધરાવે છે તેમાં એક અથવા બીજા બેના એક બીજાના અથવામાં પ્રશ્ન પૂછાય છે એ બીજા ચેપ્ટરમાંથી પૂછાય છે ત્યારબાદ ચેપ્ટર નંબર ત્રણ કે જે પંદર માર્કનો ગુણભાર ધરાવે છે તેમાં પણ તમને પ્રશ્નો પૂછવામાં આવશે અને ક્વેશ્ચન નંબર ચાર એ પણ પંદર માર્કનો રહેશે જેમાં પણ એ જ ચેપ્ટરનો એક અથવા એના ઓરમાં પ્રશ્ન પૂછાશે જે બંનેમાંથી તમારે એક લખવાનો રહેશે આ રીતે આપણે સિત્તેર માર્કનું વેટેજ છે અને ત્રીસ માર્ક આપણે કોલેજના ઇન્ટરનલ ગણવામાં આવે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો આખો સિલેબસ ગોઠવવામાં આવેલો છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં આ ચેપ્ટર વિશે બધાયની વિગતવાર યુનિટ વાઈઝ ચર્ચા કરશું